ઈસુએ તેમને કહ્યું, હું તમારી સાથે રહેતો હતો એ વખતે મેં તમને કહ્યું હતું કે જે કંઈ મૂસાના નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોના પુસ્તકોમાં મારે વિશે લખેલું છે બધું સત્ય થવું જરૂરી છે। ત્યારે તેઓએ તેમના મનનો અંધકાર દૂર કરીને તેમને ધર્મગ્રંથનો મર્મ સમજાવ્યો અને તેમને કહ્યું, એવું જ લખ્યું છે કે ખ્રિસ્ત પીડા ભોગવશે, ત્રીજે દિવસે ફરીથી સજીવન થઈ ઉઠશે અને તેમના નામ પર યરૂશલેમથી લઈને બધી જાતિઓને પાપની માફી માટે પશ્ચાતાપનો ઉપદેશ આપવામાં આવશે। તમે આ બધી વાતોના સાક્ષી છો। જો મારા પિતાએ જે વરદાનની પ્રતિજ્ઞા લીધી છે એને હું તમારી પાસે મોકલીશ, એટલા માટે તમે લોકો શહેરમાં ત્યાં સુધી રોકાઓ જ્યાં સુધી ઈશ્વરીય શક્તિ વડે સંપન્ન ન થઈ જાઓ। ત્યારબાદ ઈસુ તેમને બેથનિયા સુધી લઈ ગયા અને તેમણે પોતાનો હાથ ઊંચો કરીને તેમને આશીર્વાદ આપ્યા। આશીર્વાદ આપતા આપતા તેઓ તેમની નજર સમક્ષ અલોપ થયા અને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા। આટલું કહ્યા બાદ જોત જોતામાં તેઓ ઉચકી લેવામાં આવ્યા અને એક વાદળે તેમને અદ્રશ્ય કરી દીધા। ઈસુના જતા સમયે પ્રેરિતો આકાશ તરફ એકી ટકે તાકી રહ્યા હતા। બે પુરુષો ઉજ્જવળ વસ્ત્રો પહેરીને અચાનક એમની પાસે આવીને ઊભા રહ્યા અને કહ્યું, ગલીલી પુરુષો, તમે આકાશની દિશામાં કેમ જોઈ રહ્યા છો? એ ઈસુ જેમણે તમારી વચ્ચેથી સ્વર્ગારોહણ કર્યું છે એવી જ રીતે પાછા ફરશે જે રીતે તમે એમને જતા જોયા છે। તેઓ તેમને વંદન કરીને આનંદિત થઈને યરૂશલેમ પાછા ફર્યા અને ઈશ્વરની સ્તુતિ કરતા બધો જ સમય મંદિરમાં વિતાવવા લાગ્યા।